નમસ્કાર એન્ડ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ને હું છું જૈની જનાય કે બહોત બના સમાચારો પર તો વૈસાણના મેનપુરા દુધાડાની સમાની બહેની સવારે ખુંખાર દીપડો પાંજરે પુરા ઘણા સમયથી આ વિસ્તારમાં ભયનો માહોલ હતો જેને લઈને દુધાડાના ખેડૂતે વન વિભાગને પાંજરો મૂકવા લેખિત જાણ કરાઈ હતી જેને લઈને વન વિભાગે બે દિવસ પહેલા પાંજરો મૂક્યો હતો વૈસાણના મેંદપુરા દુધાડાની સીમાથી વહેલી સવારે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો ઘણા સમયથી આ વિસ્તારમાં ભયનો માહોલ હતો જેને લઈને દુધાડાના ખેડૂતે વન વિભાગને પાંજરો મૂકવા લેખિત જાણ કરાઈ હતી જેને લઈને વન વિભાગે બે દિવસ પહેલા પાંજરો મૂકવામાં આવ્યું હતું જેને લઈને વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો જેને આજુબાજુના વિસ્તારમાં રહેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો વન વિભાગને વહેલી સવારે જાણ કરાતા સ્થળ પર આવી પહોંચ્યું હતું અને પાંજરા સહિત દીપડાને લઈને બીજા વિસ્તારના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો તેઓ વન વિભાગે જણાવ્યું હતું જેમાં દીપડાને કોઈ પણ જાતની ઈજાઓ નહોતી પહોંચી જેને લઈને આજુબાજુના વિસ્તારના ખેડૂતો અને રાહદારોએ રાહતનો શ્વાસ લીધો હતો ને અમારી આજુબાજુના વિસ્તારમાં દીપડો બહુ રંજાડ કરતો હતો ને અવારનવાર ટૂંકમાં કૂતરા ઉપાડી જતો નાના નાના વાછરું ઉપાડી જતો ફોરેસ્ટ કાંટાને જાણ કરવાથી એ લોકોએ અહીંયા પિંજરું મૂક્યું ને આજ રોજ એક એક જનાવર ટૂંકમાં એક દીપડો અંદર પુરાઈ ગયેલો છે ને અમને થોડી શાંતિનો શ્વાસ મળે છે કેમેરામેન કાસમ હોતી સાથે ફારુક મોદીને ગુજરાત ન્યૂઝ જેતપુર તો અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવ અને મહોરમ સાથે સાથે તહેવારો ચાલી રહ્યા છે ત્યારે એક તરફ ગણપતિના ગુણ ગવાય છે તો ક્યાંક દરગાહમાં બાંગ પુકારાય છે ત્યારે સાથે તરફ કોમી એકતા અને ભાઈચારા સ્વરૂપે સૌ સાથે મળીને આ તહેવારોની ઉજવણી કરી રહ્યું છે અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવ અને મહોરમ સાથે સાથે તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ગણપતિના ગુણ ગવાય છે તો ક્યાંક દરગાહમાં બાંગ પુકારાય છે ત્યારે સાથે તરફ કોમી એકતા અને ભાઈચારા રૂપે સૌ સાથે મળીને તહેવારો ઉજવણી કરી રહ્યા છે તેના ભાગરૂપે આજે વડિયા ગણેશ મહોત્સવ અને મહોરમ સાથે સાથે તહેવારો ચાલી રહ્યા છે વડિયા કૃષ્ણપરામાં હાજરત બાપુની દરગાહમાં મુસ્લિમ પરિવારો સાથે તકરીરનો કાર્યક્રમ પણ ચાલે છે જંગનામું ચાલી રહ્યું છે તો વડિયાના તમામ મુસ્લિમ પરિવારો આ કાર્યક્રમનો લાભ લેશે ત્યારબાદ મુસ્લિમ પરિવારના તમામ લોકોને લાણ કરવામાં આવશે લાણ એટલે કે રોજે રોજ અલગ અલગ જાતના નાસ્તાઓ બટાકા પૌવા ગુંગરા ગાંઠિયા ભજીયા લોકો સાથે બેસીને પ્રસાદી લેશે આ કાર્યક્રમ 10 દિવસ ચાલશે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ હોવાનું રાજુકારીયાએ જણાવ્યું છે વડિયામાં મોરમ અમારે ચાલે છે અને સાથે સાથે ગણેશ બાપાનું બી ચાલે છે તો જંગનામું ચાલુ છે અમારું તકરીરનો પ્રોગ્રામ અને સાઈડમાં ગણેશ બાપાનું બી ચાલુ છે અને સાથે સૌ હિન્દુ મુસ્લિમ મળીને અમે આ તહેવાર ઉજવીએ છીએ અને સુખ શાંતિથી બધા સાથ સરકાર સારો દિવસે આ 10 દિવસનું જંગનામું હોય તકરીરનો પ્રોગ્રામ પતે પછી લાણ ને ન્યાદ ને એવું ખવડાવી અને ઘરે બધાવી જાય આ પ્રોગ્રામની અંદર અમારા વડિયાના તમામ મુસલમાન ભાઈઓ બહેનો અને છોટા છોટા બચ્ચો બધા આવે છે અને નાસ્તો અલગ અલગ ખવડાવી અને પછી અમે વૃક્ષત કરી છીએ તો અશોક મણવર સાથે ન્યૂઝ ગુજરાત ન્યૂઝ અમરેલી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવ તથા મહોરમના તહેવારને લઈને પ્રાંતિજ પીઆઈ કેવી પટેલ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના અગ્રણીઓ વેપારીઓ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પીઆઈ કેબી પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ રહીશભાઈ કસબાતી નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ રેખાબેન સોલંકી યુનુસભાઈ રાણા વિજયભાઈ પટેલ નગરપાલિકા કોર્પોરેટરો વેપારીઓ તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બંને ધર્મોના લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને શાંતિ અને એકતા જળવાય તે માટેની પ્રાર્થના કરી હતી જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ લાઠી શહેરમાં હડકા શ્વાનનો દરખાસ્ત સવારના સમયે એક સાથે 3 વ્યક્તિઓને લોહી લુવાણ કરતા શ્વાન એકાએક હડકાય કેમ થયા તે તપાસ કરતા ખબર પડી કે શહેરની બારીક મૃત અશ્વ પટેલ છે તેને ખાવાથી શ્વાન હડકા થયા હતા લાઠી શહેરની સીએસસીમાં રસી રાખવાની કોઈ વ્યવસ્થા ન હોય ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 3 વ્યક્તિઓને સવારમાં જ શ્વાને લોહી લુવાણ કરતા શ્વાન માત્રથી ભય અનુભવતા શહેરીજનો મૃત અશ્વ
આ રોગતા એકાએક હડકાયા બને શ્વાન અનેકોને ઈજા પહોંચાડી. તે પહેલા પાલિકા તંત્ર મૃત અશ્વનો નિકાલ કરી અને હડકાયા બને શ્વાનના નિકાલની વ્યવસ્થા કરે તેવી શહેરીજનોની માંગ હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. હજારો લોકોએ સ્નાન કર્યું હતું. આ મેળામાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં ઋષિ પાંચમ તરણેતરના મેળામાં મંદિરના સાનિધ્યમાં આવેલ કુંડની અંદર હજારો લોકોએ સ્નાન કર્યું હતું. આ મેળામાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હાજર રહ્યા હતા. તેમને મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક રમતો જ્યાં રમાતી હતી ત્યાં હાજરી આપી રમતો નિહાળી હતી, સાથે વિજેતા ખેલાડીઓને પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. આ મેળો આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ મેળામાં દેશ વિદેશથી પર્યટકો મેળો માણવા આવે છે. તરણેતરનો મેળો ગુજરાત રાજ્યના નામાંકિત મેળો તરીકે જાણીતો છે. આ તરણેતરના મેળામાં છત્રીનું ખૂબ જ મહત્વ હોય છે. આ મેળો આપણી સંસ્કૃતિ માટે મહત્વનો છે. સાથે મેળામાં યોજાતી પશુપાલન માટેની હરીફાઈની વાત પણ કરી હતી અને જે લોકો અહીંયા પશુપાલન દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં પ્રથમ 3 વિજેતાને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં રમતોમાં કુસ્તીની સ્પર્ધાની પણ ફાઇનલ રમાઈ હતી. રાસ હરીફાઈ પણ યોજાઈ હતી. સાથે દુહાચંદ તેમજ રાવણ હતા વાળા પણ હતા. સાથે માલધારી લોકો પણ પોતાના દેશી પહેરવેશ પહેરીને મેળાની મોજ માણી હતી. ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ કુંડની અંદર સ્નાન પણ કર્યું હતું. અને હું દર વર્ષ 5 વર્ષથી હું આ મેળામાં આનંદ કરી રહ્યો છું અને દર વર્ષે મારો પહેલો તા બીજો નંબર આવે છે. આ વર્ષે પણ મારો પહેલો તા બીજો નંબર આવ્યો. મારી નમ્ર વિનંતી. છત્રી વેશભૂષા અને છત્રીસ વેશભૂષા અને માલધારી વેશભૂષા અમે ભાર રહીએ છું. સુરેન્દ્રનગર જિલ્લાના આ તરણેતર ખાતે ભગવાન ભોળાનાથ ત્રિનેત્રેશ્વર દાદાના સાનિધ્યમાં ખૂબ જૂનો પુરાણો અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતો આ તરણેતરનો મેળો, જેમાં સારાએ સૌરાષ્ટ્ર અને પંચાળના લોકો તો ખરા, આ દેશના જુદા જુદા વિભાગોમાંથી પણ, જુદા જુદા વિસ્તારોમાંથી પણ
વિદેશમાંથી પણ આ મેળો માણવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. સારુખ શિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર. પાટણ જિલ્લાના હરીશ તાલુકાના ખાખડી અને ચારસમા તાલુકાના ખારી કાર્યાલ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહી સેવા સેતુ કાર્યક્રમની કામગીરી નિહાળી હતી. આ પ્રસંગે મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં દરેક ગામે 1500 થી 2200 લાભાર્થીઓએ સેવા સેતુનો લાભ લીધો છે. ગ્રામજનોએ પોતાના પ્રશ્નો તેમજ તેમની સમસ્યાઓને લઈને સરકાર પાસે આવવું ન પડે તે માટે સરકાર પોતે તમારા પ્રશ્નોની સમસ્યાઓના ઉકેલ માટે તમારા દ્વારે આવીને કામગીરી કરી રહી છે. પાટણ જિલ્લાના હરીશ તાલુકાના ખાખડી અને ચાણસમા તાલુકાના ખારી ઘારિયાલ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે ઉપસ્થિત રહી સેવા સેતુ કાર્યક્રમની કામગીરી નિહાળી હતી. નાગરિકોના પ્રશ્નોની સમસ્યાનો ઉકેલ ઘરઆંગણે ઝડપી ઉકેલ એટલે કે સેવા સેતુનો લાભ લીધો. રાજ્ય સરકાર દ્વારા ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં દરેક ગામે 1500 થી 2200 લાભાર્થીઓએ સેવા સેતુનો લાભ લીધો છે. ગ્રામજનોએ પોતાના પ્રશ્નો તેમજ તેમની સમસ્યાઓને લઈને સરકાર પાસે આવવું ન પડે તે માટે સરકાર પોતે તમારા પ્રશ્નોની સમસ્યાઓના ઉકેલ માટે તમારા દ્વારે આવીને કામગીરી કરી રહી છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ બીએસસી ભવન ખાતે અંધજન ફ્લેગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે સર્વ શિક્ષા અભિયાન આઈઈડી વિભાગ અંતર્ગત બીઆરસી ભવન ખાતે 14 સપ્ટેમ્બર અંધજન ફ્લેગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ ખાતે સર્વ શિક્ષા અભિયાન આઈઈડી વિભાગ અંતર્ગત બીઆરસી ભવન ખાતે 14 સપ્ટેમ્બર અંધજન ફ્લેગ ડે દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો તેઓમાં રહેલ શક્તિઓ બહાર લાવવામાં આવી હતી. પ્રજ્ઞાચક્ષુ બાળકો સામાન્ય બાળકોની જેમ જીવન જીવી શકે તે માટે પ્રાંતિજ ખાતે અંધજન ફ્લેગ ડે ની ઉજવણી કરાઈ હતી. તો આ પ્રસંગે મહંત સુનિલ દાસ મહારાજ સર્વ શિક્ષા અભિયાન આઈઈડી વિભાગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો મંગલોદય સેવા પ્રતિષ્ઠા, કામધેનુ ગૌશાળા અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા નોટબુક, પેન સહિત બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિ. જેતપુર શહેર તેમજ તાલુકાના અલગ અલગ 27 જેટલા મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન ભગવાન વસ્ત્રો પરના ચાંદીના દાગીના તેમજ આભૂષણોની ચોરી કરીને લોકોની લાગણી દબાવવાનું કામ કરનાર તસ્કર બિલ્ડીને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લઈ તેઓની પાસેથી ચોરાયેલ મુદ્દા માલ કબજે કર્યો હતો. શ્રાવણ માસ દરમિયાન જેતપુર શહેરના ધોરાજી રોડ પર આવેલ નાગનાથ મહાદેવને ચારબાઈ મંદિરમાં કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કર્યાની સિટી પોલીસમાં મંદિરના પૂજારીએ ફરિયાદ કર્યા બાદ તાલુકાના બોરડી સમઢિયાર ગામે રાતના 6 મંદિરો, ભેડા પીપળિયા ગામે 2 મંદિર, દેવકી કાલોર ગામે મંદિર, પીઠડિયા ટોલનાકા પાસે લંબોદર ગણપતિ મંદિરમાં અલગ અલગ મંદિરોમાં એકાંતરે ભગવાન પર ચડાવેલ ચાંદીના છત્રો, મુગટ તેમજ અલગ અલગ આભૂષણોની ચોરી થતા તેઓની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા શ્રાવણ માસમાં મંદિરોમાં ચોરીઓને લઈને લોકોની લાગણીઓ દુભાતા પોલીસની ઊંઘ હરામ થઈ હતી. તસ્કર ગેંગને પકડવા એસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ આરંભાતા પીએસઆઈ જૂનાગઢ જિલ્લાના મંદિરમાં 2 તસ્કરોના સીસીટીવી ફૂટેજ હાથ લાગતા તેવા દેખાતા 2 તસ્કરો દેવકી કાલોર ગામમાં ચોરી થઈ હતી. તેના રોડ પરની એક દુકાનના સીસીટીવી ફૂટેજમાં દેખાતા તે ફૂટેજ મેળવી તસ્કર બિલ્ડી જે મોટરસાયકલ પર જતી હતી તેના નંબર જોઈ તપાસ કરતા જેતપુર તાલુકાના આરબ ટીમડી ગામના હોવાનો પોલીસને જાણવા મળતા પોલીસે તેને ઉપાડી લઈને પૂછપરછ કરતા પોલીસ અચંબામાં પડી હતી. કૌટુંબિક ભાઈ જે સગીર વયનો છે, જેતપુર શહેર તાલુકા ઉપરાંત જૂનાગઢ જિલ્લો ગોંડલ તાલુકાથી કુલ 26 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે સગીર વયના તસ્કરની પણ ધરપકડ કરી બંને પાસેથી 157 ચાંદીના છત્ર તેમજ ચાંદીના અલગ અલગ 24 આભૂષણો, સોનાના 9 દાગીના કિંમત રૂપિયા 1,76,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ તસ્કર બિલ્ડી અગાઉ મોબાઈલ ચોરીમાં પણ આવી ગયો હતો અને હજુ મોટરસાયકલ પણ ચોરી હોવાનું પોલીસે શનિવારના રોજ તસ્કર બિલ્ડીને બીજો ચોરેલ મુદ્દામાલ કબજે લેવા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ટોટલ એક જ ગામમાં એક જ રાત્રિમાં 6 મંદિર તૂટ્યા હતા. એ સિવાય બીજા 3 મંદિર તૂટ્યા હતા, થાણા ગાલોલ, ભેડા પેપરિયા, દેવકી ગાલોલ વગેરે જગ્યાએ મંદિર તૂટ્યા હતા. જેતપુર સિટીમાં પણ મંદિર તૂટ્યા હતા. એટલે આ મંદિર ચોરીની એક ગેંગ સક્રિય થઈ હતી અને રોજે રોજ, મતલબ એક દિવસના અંતરે
આ લોકો મંદિરોની ઉપર ત્રાટકતા હતા, એટલે એના માટે અમે અલગ અલગ ટીમો બનાવી અને ટીમોને અલગ અલગ દિશામાં તપાસ કરતા આ ગુનાના આરોપીઓ અમને મળી ગયા છે, જેમાં એક ધર્મેશ ઉર્ફે ધમો બાવનજીભાઈ મકવાણા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, આ બે વાહનની અંદર દિવસે વોચ કરી અને રાત્રિના સમયે આ લોકો મંદિરોની ઉપર ત્રાટકી અને મંદિરોમાંથી કિંમતી દાગીના, ચાંદીના છત્ર, મતલબ લોકોની લાગણી દુભાય એવા તમામ પ્રકારના આ લોકો કૃત્યો કરતા હતા, જે આજે ટોટલ 1,76,000 મુદ્દામાલ, સોનાના 157 છત્ર અને સોનાના ચાંદલા, એના ભાલા વગેરે જે સોનાના મુદ્દામાલ ગયા હતા એ મુદ્દામાલ પોલીસે તપાસ કામે અમારા રાજકોટ ગ્રામ્યની ટીમે રિકવર કર્યો છે. તો ફારુક મોદીન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ચિતપુર. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે ઉદ્દેશને પરિપૂર્ણ કરવા છેવાડાના ગામડામાંથી માંડીને શહેરો સુધી કલાત્મક વાતાવરણનું નિર્માણ કરી પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિર્માણ કરવા અને કલાકારોની આંતરિક શક્તિઓને ખીલવવાનો તથા પુરસ્કૃત કરવાનો અભિગમ સાથે કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કલા મહાકુંભમાં 4,00,000થી વધારે કલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. તે કલા મહાકુંભની શ્રેષ્ઠ સફળતા દર્શાવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે ઉદ્દેશને પરિપૂર્ણ કરવા છેવાડાના ગામડામાંથી માંડીને શહેરો સુધી કલાત્મક વાતાવરણનું નિર્માણ કરી પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિર્માણ કરવા અને કલાકારોની આંતરિક શક્તિઓને ખીલવવાનો તથા પુરસ્કૃત કરવાનો અભિગમ સાથે કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કલા મહાકુંભમાં 4,00,000થી વધારે કલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. તે કલા મહાકુંભની શ્રેષ્ઠ સફળતા દર્શાવે છે. તેમજ રાજકોટ ખાતે રાજ્યકક્ષાના વર્ષ કલા મહાકુંભના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સગૌરવ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત કરી રાજ્યકક્ષા કલા મહાકુંભ 2018 ઉદઘાટન સમારોહનું મંગલદીપ પ્રગટાવીને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દબદબાભર્યું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ રાજ્યકક્ષા કલા મહાકુંભના ઉદઘાટન કર્યા બાદ સ્પર્ધા કલાકારોએ વિવિધ લોકનૃત્ય કૃતિઓ રજૂ કરી હતી, જેની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી અને તમામ કલાકારોને શુભકામના પાઠવી હતી. ત્યારે લોકનૃત્ય અને સામૂહિક ગીત કૃતિઓ પણ રજૂ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.